સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. અને વારંવાર ભગવતી નું ભજન કર્યું છે. માતાજીના અલગ અલગ વારના દિવસે પણ માતાજીને કયો ભોગ ધરાવો એનો પણ મહિમા બતાવતા જન્મે જઈને કહે છે વ્યાસજી કે રવિવારના દિવસે દૂધપાક ધરાવવો, સોમવારના દિવસે ખાલી દૂધ ધરાવવું, મંગળવારે ભગવતીને કેળા ધરાવવા, બુધવારે માખણ ધરાવવું, ગુરુવારના દિવસે ખાંડ ધરાવવી, શુક્રવારે સાકર ધરાવવી અને શનિવારે ગાયના દૂધથી બનતું જે નૈવેદ્ય હોય અર્પણ કરવું. ભગવતી કહ્યું વિશ્વભરમાં જેટલી પણ સ્ત્રીઓ છે આ બધી સ્ત્રીઓ છે એ ફક્ત ને ફક્ત મારો જ અંશ છે એમ સમજી અને સ્ત્રીઓનું અપમાન કરવું એ પ્રકૃતિના અપમાન બરાબર છે. યા યાશ્ચ ગ્રામ દેવ્યઃ સ્યુ ત્યાં સર્વાઃ પ્રકૃતે કલાઃ. આ જેટલી પણ ગ્રામ દેવીઓ છે મારી કળાઓ છે, કલા અંશ સમુદ્ભૂતા મારી કળાઓથી ઉત્પન્ન થઈ છે. એટલે ઉત્પન્ન થઈ છે એટલે તમારે કોઈ દિવસ એના પ્રત્યેનો વિચાર કરવાની પણ જરૂરિયાત નથી. અને એ સમયે આ બંને ઉપર પ્રસન્ન થઈને ભગવતીએ 27 વર્ષ સુધી ચૈત્ર મહિનામાં અનુષ્ઠાન કર્યું છે. 27 વર્ષ સુધી હિમાલય ઊંડા પગે લટકી અને શિવાદેવીની પૂજા કરી. દર તૃતીય આવે ત્યારે પૂજા કરે, દર મહિનાની તૃતીય ઉપર. અને ચૈત્ર માસ મૃગશીર્ષ નક્ષત્ર વસંત ઋતુ નવમી તિથિ રાત્રે અડધી રાતે જલની વૃષ્ટિ થઈ અને જલની વૃષ્ટિ થઈ એટલે એ જ પાર્વતી થઈને ત્યાં આવ્યા અને પર્વત રાજાની પુત્રી થઈને આવ્યા એટલે પાર્વતી કહેવાના. પણ એ સમયે દેવતાઓએ ભગવતીની સ્તુતિ કરી છે. દુર્ગે જય જય પ્રાગ્ને જગદંબ મહેશ્વરી સત્યવ્રતે સત્યપરે ત્રિસત્યે સત્યરૂપિણી. આશીર્વાદ આપ્યા ભગવતીએ કે 100 પુત્રો થશે મેનાથને અને દીર્ઘ આયુષ્ય વાળા થશે, પણ એક પુત્રી થશે જે રુદ્રની પત્ની થશે. અને આ રુદ્રની પત્ની થશે આ કોણ હતા? આ મેના એવા ક્યાં પુણ્ય કર્યા જન્મે જે પ્રશ્ન પૂછ્યો છે. મેનાના એવા ક્યાં પુણ્ય છે કે મેનાને ત્યાં સાક્ષાત જગદંબિકા પધાર્યા. અને જગદંબિકા ત્યારે જ પધારે ઘણા જન્મોના પુણ્ય હોય ત્યારે. હું એટલું ચોક્કસ કહી શકું કે ઓલો સોયા બાટી પણ પવિત્ર જશે એના પણ ઘણા જન્મોના પુણ્ય હશે જેને અહીંયા પીછળ પધાર્યા હશે. આ લૌકિક અને અલૌકિક દેવીઓમાં એટલું કહી શકાય કે જ્યાં નદીઓનો પ્રવાહ વહે છે આજનું જેને હાલાર કહેવાય અને એ હાલાર પંથક હાજરી છે પીછળના બેસણાની. એટલે મને કહેવાની ઈચ્છા થાય લક્ષ્મી અહીં હાજર છે એટલે મારે આજે જ પીછળનો ઇતિહાસ કહી દેવો અને માં પીછળની ઝાંખી પણ કરવી 12:15 વાગે. એટલે બધા માના આશીર્વાદ પણ લેવા છે કારણ કે એ પધાર્યા છે તો મને એવું થાય કે એ બે શબ્દો બોલે અને એના મુખમાંથી શબ્દો નીકળી ગંગાના રૂપમાં નગીચાણાને પાવન કરે. એટલે અહીંયા એ સોયા બાટી હાલાર પંથકમાં રહેવા વાળો એક ચારણ અને ચારણનો અર્થ જ થાય ચારુ ચારુ ઇતિ વદંતિ અરણ્ય ઇતિ ચારણઃ. જે જંગલમાં ભગવતીના ગુણગાન ગાય એને ચારણ કહેવાય. આ ગઢવી તો પછી ગઢમાં જઈને બોલવા માંડ્યા એટલે ગઢવી ત્યાં. ગઢવી શબ્દ ચારણ માટે તો બહુ નબળો કહેવાય માતાજી. ચારણ એના માટે શ્રેષ્ઠ શબ્દ કહેવાય, એવો ચારણ જેના માટે ભગવતી સિવાય કઈ નહીં. ભગવતીના ગુણગાન ગાવા વાળો અને એ મણવર અને સિંધુડી નદીની બરાબર વચ્ચે એક નાનકડું ગામ આજે પણ હાજર છે સોરછા ગામ. એમાં સોયા આપા, માંત્ર આપા અને માખણા આપા ત્રણે ભાઈઓ. સોયાબાટા આ જે સોયાબાટી હતા એ ભાગ્યશાળી એટલા હતા કે એને જે પત્ની મળ્યા હતા ને માલુબાઈ એ નાર શાખાની દીકરી હતી. અને નાર શાખાની દીકરી એટલે જેના માટે એના ઘરે આવનારો એના માટે ભગવાન કહેવાય. એક સામાન્ય શબ્દમાં કહું ને તો હજી સુધી આ નેસડામાં રહેવા વાળી ચારણની કન્યાઓને અત્યારનો કલયુગ હજી વ્યાપ્યો નથી. લેસ માત્રની જેને તમે મોબાઈલ લઈને જાઓ તો મોબાઈલ પ્રત્યે પણ એને જેને જેની જેના જીવનમાં ઉદાસીનતા છે એમ ઉત આસીન જેનું આસન ઊંચું છે એને ઉદાસીન કહેવાય.
અને જેને ઊંચું આસન હોય એને કોઈ નીચો નહીં, કોઈ ઊંચે નહીં, એને તમે મોબાઈલ લઈ જાવ, ગાડીઓ લઈને જાવ તો એને ફરક ન પડે. એના માટે તો એનું ગીર બરાબર, એના માટે એના સિંહ બરાબર, એની ભેહો બરાબર, એના માલ ઢોર બરાબર. અને એ માલ ઢોર બરાબર કરવા વાળા અહીંયા થયું કઈક ભગવાનની એવી માયા હતી કે આખો એ હાલાર પંથક દુષ્કાળગ્રસ્ત થઈ ગયો. અને દુષ્કાળગ્રસ્ત કઈ ન મળ્યું ત્યારે બધાએ આવીને સોયા બાટીને કહ્યું કે ચાલો આપણે આ બધું છોડીને જતા રહી ગયા. તો કે અત્યારે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, અને દીકરીનો જન્મ થયો 6 દિવસની છઠ્ઠી હોય જાય પછી આપણે જાશું. આમાં મતભેદો પણ છે બે. કોઈ કહે કે દીકરીનો જન્મ થયો પછી 20 દિવસ પછી ગયા છે, પણ અહીંયા કહ્યું કે આ ઢોર આપણા મરે છે તો બધા કે નહીં આપા તમે આવો તમારી સાથે જ જઈએ. આ બધા રોકાણા પણ એ સમયે માં પીઠળને છઠ્ઠીનો દિવસ હતો, અને એના પછીના દિવસમાં એમ થશે કે મારા આ માલ ઢોર પ્રાણીઓને કઈ ન થાય. સ્વપ્નમાં આવ્યા છે, સ્વપ્નમાં આવીને કહ્યું કે હું તમારી અહીંયા સાક્ષાત જગદંબિકા છું. હું તમને એટલું ચોક્કસ કહીશ કે મારા અવતાર વિશેની વાત ક્યાંય કરશો નહીં, પણ જ્યારે હું પ્રગટ થઈ જઈશ ત્યારે પૃથ્વી છોડી દઈશ. તમારી અહીંયા એક નહીં, અમે 9 કન્યા આવશું. તમારી અહીંયા 7 દીકરીઓના રૂપમાં, તમારા ભાઈઓ ત્યાં 1 દીકરીના રૂપમાં અમે 9 દીકરીઓ આવશું. સાક્ષાત જોગ માયા હશે. અને આ 7 બહેનો આજે પણ, 7 બહેનોના નામ ઉપર 1-1 ગામ છે માતાજી. પીછળ માતાજી ઉપર આજે પણ જોડિયા પાસે પીછળ ગામ છે, કાંત્રોડીના નામ ઉપર આજે પણ સુરેન્દ્રનગર પાસે કરમાઈ પાસેનું ગામ છે, અને કાંત્રોડી ગામ જ છે નામ ઉપર. સુરેન્દ્રનગર પાસે કરમાઈ પણ ગામ છે, અહીંયા કરમાઈ એમના 3 નંબરના પુત્રી. અને સમઢિયાળા પાસે રખિયાલ નામનું ગામ છે, એ રખાઈ ઉપરથી પડ્યું છે. ધાંગધ્રા પાસે સુંદરી નામનું ગામ છે, એ સુંદરી દેવી ઉપરથી પાડવામાં આવ્યું છે. ભીચરી નામનું ગામ રાજકોટની બાજુમાં છે, ભીચરી દેવી ઉપરથી પડ્યું. અને સિંહોરી ભાવનગર પાસે સિંહોરીમાંનું મંદિર ને સિંહોરી ગામ છે, એ 7-7 પીઠળાઈના બહેનો. અને પીઠળમાં એ કહ્યું કે તમે ચિંતા ન કરતા, હું તમારી સાથે છું. કાલે ઉત્તર દિશામાં કહી દો કે બધા ચાલતા થઈ જાય, અને તમારી આ માલઢોરને જે લીલું જોઈએ ને એ બધું લીલું ત્યાં મળશે. અને માલધારી તો એને જ કહેવાય કે જ્યાં જલ અને ઝાડ પાણી ત્યાં માલધારી. અને આ માલધારીને ઉત્તર દિશા તરફ જવાનું કહ્યું કે ચિંતા ન કરતા, હું તમારી ભેડે રહીશ, પીઠળે કહ્યું. અને આ જ્યારે સ્વપ્ન આવ્યું ત્યારે એ સ્વપ્નની ખાતરી માટે માતાજી કહેતા ગયા હતા કે મારી વાત આ સાચી છે હો, તારે એનો પરચો જોતો હોય ને તો તારી બાજુમાં સવારમાં ઉઠીશ તો લાલ લોબડી હશે, અને લાલ લોબડી સાથે તારે જો ઘૂઘરા બાંધેલા હોય ચાંદીના તો સમજવાનું કે મારું આ સ્વપ્ન સાચું, હું તારી સામે સાક્ષાત આવી હતી. અને જેવા સવારમાં ઉઠ્યા આ સોયા બાટી તો બાજુમાં લાલ ભેડિયો હતો, અને એ ચાંદીના એમાં ઝુમરો પણ લાગેલા હતા. એટલે વિચાર લીધું કે હવે અમારે જવું ને, ત્યાંથી 4 દિવસ પછી 4થો નેસ આવશે, અને એ સોનાલીનો ટીંબો છે, એ સોનાલીના ટીંબે જાજો, ત્યાં થોડો સમય રોકાણા. પીછળમાં પણ સાથે છે, એનાથી આગળ ગયા ગોંડલ પાસે દયા ડુંગર છે, ત્યાં રોકાણા ઘણો સમય. અને પછી એમ કરતા કરતા ગીરમાં આવી ગયા, અને ગીરમાં બધામાં રોકાતા રોકાતા મને એવું લાગે કે જામવાડા પણ ગયા હશે. અને એ જામવાડા અમારા બાકુલા અને ચરખડા ડુંગર જેને ચાંદ્રવાડી અને સરકારી અમરાપુર ની વચ્ચે છે, એવામાં કદાચ માં પીછળ ભીમા હશે. જુનાગઢમાં રાજ્ય હતું, એક રાજા હતો,
1104 ની વાત છે. સલામત ખાન કરીને રાજા હતો જુનાગઢ નો નવાબ, અને ત્યારે પટણીઓનું બહુ જોર ચાલ્યું. પટણીઓ ભેંસો લઈને રાત્રે નીકળી ગયા, અને નીકળી ગયા એટલે માં પીછળ પાસે બધા ગયા ને કહ્યું કે જાઓ તમને બાકુલામાંથી લાકડી મળશે, અને એ લાકડી લઈને જાજો પટણીઓનું કઈ નહીં આવે. અને એ સિંદુરવાળી લાકડી લઈ અને બધા ચારણો ગયા, અને ભગવતીએ એ જે ચારણો હતા એ લાકડીના માધ્યમથી પટણીઓને હરાવી દીધા. લાંબી કથા છે પણ હું તમને શોર્ટકટમાં લઈ જાઉં તો એટલું જ કહું કે એ જ માં પીછળની લાકડીથી બધા પટણીઓ ભાગી ગયા, અને જે પોતાની ભેંસો કરતા ડબલ થઈ ગઈ, કારણ કે પટણીની ભેંસો પણ હતી, અને એ પટણીની ભેંસો હતી. બધા અંદરોઅંદર ચારણો ઝઘડા, માતાજી એને બોધ આપવા માટે એ પટણીની ભેંસોને પથ્થરો બનાવી દીધા. આજે પણ ચરખડાનો ડુંગર છે ચાંદ્રવાડી અને સરકારી અમરાપુરની વચ્ચે, એ પાણા જોવ તો લાગે કે આ ભેંસ જેવા પાણા છે. એ માં પીછળે લાકડીનો પરચો બતાવ્યો અને જે ભેંસો હતી એને પથ્થર બનાવ્યા છે. તમારી રાજધાની મૂળ વંથલી, અને વંથલીમાં ચૂડાએ રાજ કર્યું હતું, એટલે એ ચૂડાસમા પાંખમાંથી જે અલગ થયા અને પીછળને ભજવા વાળા થયા એ પીઠિયા થયા, જેનું ગોત્ર અત્રી છે. એટલે આ પીછળ માની પૂજા કરવા વાળો વર્ગ છે, આખો પીઠિયા થઈ ગયો. બાકી તો ચુડાસમા વંશમાં આમ તો યાદવોની 13 અટક, રાઠોડમાંથી 13 અટક, સોલંકીઓમાંથી 7 અટક, પરમારમાંથી 16 અટક, 14 ચૌહાણમાંથી 14 અટકો, અને ભદ્રામાંથી 4 અટકો, એમ અટકો અલગ અલગ પડી. આ અટકો ફક્ત પોતાના કાર્ય ઉપર થાય. એ મોટા યજ્ઞો થતા, એ યજ્ઞોની અંદર અમે લોકો કેટલી સામગ્રી જોઈએ, યજ્ઞમાં શું જોઈએ એનું ધ્યાન રાખતા, એટલે અમે મહેતા કહેવાના. બ્રાહ્મણોમાં જે જોશ જોવાનું કામ કરતા એ જોશી કહેવાના. જે લોકો યજ્ઞ અને કર્મકાંડ કરાવવા વાળા હતા એ પુરોહિત થયા. માતાજીના પુરોહિત પણ હાજર છે, એટલે એ પુરોહિત થયા. ને એમ જે જે કામ થયા, એટલે જે જે ગામ ઉપર જે જે ભગવાનનું ભજન કરતા હોય એના ઉપર જે પીઠળની પૂજા કરનારા હતા, અને આમે પીઠિયા પરિવાર પીઠળ, કુન્નર, બડાળ દે અને લાખણ દે અને હિમરા બાપાને પૂજવા વાળો છે. એટલે જેને પીછળને સૌથી વધારે પૂજા, અને એ બની ગયો. ને પીછળ કોઈ ઘણા બધા ઇતિહાસો છે, પણ મારે માતાજીની હાજરી છે એટલે એક વાત કરીને મૂળ કથામાં આવી જાઉં કે માં પીછળ છે. એ પીછળ કોણ છે કે જ્યારે નવઘણ નીકળ્યો અને વરૂડીએ કહ્યું કે જ્યાં દરિયામાં રસ્તો થઈ જશે, પણ કહ્યું દરિયામાં રસ્તો થઈ જાય પણ હું ગમે એટલું સૈન્ય લઈને જાઉં, સામે પઠો પીર છે, એવો તાંત્રિક છે, એ પઠો પીરની માયા પાસે અમારું મારું શું આવશે. અને ત્યારે કહ્યું કે એના માટે તારે જવું પડે પીછળ પાસે, હો અને તું જા પીછળને મળવા જા. અને કહ્યું કે હું ઓળખું કેમ, તો કે આજીના કાંઠે 9 દીકરીઓ પાણીની હેલ ભરીને આવતી હશે, ને એમાં તારે જોવાનું જેનું બેડું ઊંચું હોય ને એ સમજવાનું કે પીછળ હશે. અને
એ પીછળના કારણે જે પઠા પીરને એ ઓળખી શક્યો, એટલે ભગવતીની આખી કૃપા વર્ષે તો પીઠિયા પરિવારને વિચારો, 5 વર્ષથી માતાજી નથી નીકળ્યા ને ક્યાંય. આજ 5 વર્ષ પછી ચાલુ નવરાત્રીમાં અત્યારે કોઈ સાધકને પૂછો તો એ ન નીકળે, 5 વર્ષ પછી માતાજી ઓનલી ફોર, એમ વિચાર આવે કે ત્યારે પીઠિયાની વારે ચડી એમ નહીં, અત્યારે પણ પીઠિયાની વારે છે, આ સમયમાં પણ છોડીને આવે એવો એમનો ભાવ છે. અને એ ભાવ સાથે અહીંયા આ એવું શું પુણ્ય કર્મ કર્યું કે એને ત્યાં ભગવતી સાક્ષાત આવ્યા છે, અને એ સાક્ષાત આવવાના કારણે કહ્યું કે આ પૂર્વમાં આ ત્રણેય પિતૃઓની કન્યા હતી, આ મેના હતા પેરા પિતૃઓની કન્યા હતી, પિતૃના લગ્ન સ્વધા સાથે થયા, પિતૃને સ્વધાથી 3 દીકરીઓ થઈ, એકનું નામ હતું મેના, એકનું નામ હતું ધન્યા, એકનું નામ હતું કલાવતી, આ ત્રણેય ભગવતીની સેવામાં લાગી ગયા, અને એના માટે ભગવતી સર્વસ્વ હતા, અને ભગવતી સર્વસ્વ હતા એટલે એની સેવા કરતી હતી આ ત્રણેય દીકરીઓ પિતૃઓની, અને એ ભગવતીની સેવા કરતા હતા, એમાંથી ત્યાંથી સનત કુમારો પસાર થયા અને ઋષિઓ પસાર થયા, આ ત્રણેય ભગવતીની સેવામાં તલ્લીન હતી, અને ત્રણેય લોકો ધ્યાન ન આપી શકી, અને ધ્યાન ન આપી શકી એટલે ત્યારથી નીકળનારા સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમારે ત્રણેયને, તમે અમને સન્માન ન આપ્યું એટલે તમે મનુષ્ય જેવું કૃત્ય કર્યું છે, તમારે મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે, દેવ યોનિમાં પિતૃઓની કન્યાને મનુષ્ય યોનિમાં મર્ત્ય લોકમાં આવવું પડે. ત્રણેય રોવા માંડી ગયું કે ભગવતી આ તમારી સેવામાં અમે ભૂલી ગયો, અમારી પર કંઈક કૃપા કરો. ત્યારે ભગવતીએ કહ્યું કે તું કોઈ ચિંતા ન કરો, તમે ત્રણેય આ શ્રાપ મળ્યો ને એ તમને મારી માં બનવાનું પુણ્ય મળશે, આ તમને મારી માં બનવા, તમે આજે મારી દીકરીઓ બનીને સેવા કરો, કાલે મારી માં બનીને સેવા કરશો, તમને માં બનવાનું, તમને અંદરથી ઈચ્છા હતી ને કે આ માં છે એ માને અમે પણ નાની દીકરી બનીએ તો કેમ એનો ઉછેર કરીએ, એને કેમ પ્રેમ કરીએ, તમારે મને પ્રેમ કરવો તો ને એટલે હું તમારી હવે દીકરી બનીને આવી. મેના હિમાલયના પત્ની બેના બીજા જન્મમાં એને ત્યાં અયોની જા પાર્વતી ઉત્પન્ન થયા, એ જે ધન્યા હતી એ ધન્યા જનક રાજાની પત્ની બૈના, અને ધન્યા જનક રાજાની શિરદ્વતની પત્ની બૈના સુનૈના, અને એને અયોનિજા સીતાની પ્રાપ્તિ થઈ, અને કલાવતી હતી એ કીર્તિદા નામના પત્ની બૈના વૃષભાનુના, અને વૃષભાનુ અને કીર્તિદાને ત્યાં રાજાજીનું પ્રાગટ્ય થયું, રાજાજી પાર્વતીજી અને સીતાજી ત્રણેય અયોનિજા છે, કોઈ યોનિમાંથી ઉત્પન્ન નહોતા થયા, અને આ મેનાએ પૂર્વ જન્મમાં ભગવતીની સેવા કરી એટલે મેનાને અહીંયા ભગવતી પધાર્યા છે, અને ભગવતી પધાર્યા ત્યારે નારદજી પણ આવ્યા છે, નારદજીએ આવીને એને જોયા ચારે તરફથી, વિલોક્ય કાલિકા હસ્તમ સર્વાંગં ચ વિશેષતઃ, કાલિકાનો હાથ બતાવ્યો, નામ રાખ્યું કાલિકા પાર્વતીજીનું, આખો હાથ જોયો, ચહેરો જોયો, આને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય, સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે તમારા હસ્તની રેખા રોજ બદલતી હોય, તમારા હાથની રેખા જોજો તો તમને ખબર પડે, જેને હાથની રેખામાં અહીંયાથી અહીંયા સુધી આમ રેખા હોય ને એ ત્રાસ આપનારા જ હોય, સ્ત્રીના હાથમાં હોય તો પતિને ત્રાસ આપતી હોય, પુરુષના હાથમાં હોય તો સ્ત્રીને આપતો હોય, આ રેખા અહીંયાથી આમ જાય તો, આ રેખા છે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે, આ રેખા હોય તો તમારે વિદેશ જવાનો વ્યવસ્થા થાય, આ રેખા લાંબી થતી જાય વિદેશ જવાનું થાય, હું કેટલાય દેશોમાં જઈ આવ્યો, શાસ્ત્રીજી પણ લંડન થી આવ્યા છે, એને રેખા છે અહીંયા, એટલે આ રેખા લાંબી થવા માંડે, તમારા હાથમાં સંતાનોની રેખા અહીંયા હોય તમને કેટલા સંતાનો થશે, તમારા હાથની રેખાને સામુદ્રિક શાસ્ત્ર તો અમારે પૂજ્ય સોબરનદાસ બાપુ તાલાડામાં હતા એ પગની રેખા જોતા, એણે માતાજી મને 10 વર્ષ પહેલા કીધું કે મહાદેવ તારે કથાકાર થવું પડશે, મારા આશ્રમમાં તારે કથા કરવી પડશે, ત્યારે હું લેક્ચરર હતો, મેં કીધું મારે તો બસ અધ્યાપક રહેવું અને સારો પગાર મળે, 1 લાખ જેવો પગાર મળે બાપુ આપણે એમાં બરાબર છે, અને છેલ્લે બાપુ જવાના હતા એ પહેલા પણ મારે કથાના ક્ષેત્રમાં આવવું પડ્યું, નોકરી છોડવી પડી, એ છોડીને મારે કથાના ક્ષેત્રમાં આવીને બાપુને શિવ પુરાણ સંભળાવ્યું, એ શિવ પુરાણ સાંભળી અને બાપુ બ્રહ્મલીન થયા, 10મા દિવસે બાપુએ પોતાનો પ્રાણ છોડી દીધો, ચડતા હતા ઉપર સીડી ઉપર અને શ્વાસ મુખમાંથી નીકળી ગયો, મોટું મોટું ખુલ્લું જ રહ્યું, એ મને કહેતા કે મહાદેવ તું કથા કર, તારી એ મને એમ કહેતા કે તારું બોડી લેંગ્વેજ છે ને કથાકાર જેવું છે, એ મને તારા શરીરની આકૃતિ, એ પગની નિશાની, હાથની નિશાની બધી જોતા એ મને કહેતા કે આમ થશે આમ થશે આમ થશે, એવું મને કહેતા, એ બહુ જાણકાર મહાપુરુષ હતા, બહુ ઓછા લોકો એને જાણી શક્યા, પણ એને એવી ઘણી બધી વાતો મને કીધી છે, અત્યારે થાય છે, એણે મને જણાવ્યું કે મહાદેવ 2018માં તને મળવું મુશ્કેલી થશે, અને આ 2018માં મને ત્યારે એ બાપુને હસવા લાગ્યો, એ બાપુએ 2010માં વાત કરી હતી,
ત્યારે મને હસવું લાગતું, પણ આ વર્ષે આ 2018 મારે 32 કથાઓ કરવાની થઈ, અત્યારે મારા ભત્રીજાની સગાઈમાં હું નથી જઈ શક્યો, એટલે મને ખ્યાલ આવી ગયો કે બાપુના વચનો સાચા છે. મારા ભત્રીજાની સગાઈથી હું હાજરી નથી આપી શકતો, મારા બહેનોની આ પ્રસંગમાં હાજરી નથી આપી શકતો, સતત એક દિવસ પણ હું ઘરે નથી જઈ શકતો, હું મારી માને મળવા નથી જઈ શકતો. એનો મતલબ થાય કે અહીંયાથી કથા પૂરી થાય તમારે પરમ દિવસે, એટલે સીધી સીમાર ચાલું, એ પૂરી થાય એટલે કોયલાણા ચાલું, એ પૂરી થાય એટલે અમરેલી ચાલું, રાજુલા ચાલું, સકરાણા ચાલું, જામનગર ચાલું, સતત આ અમે લગભગ 17-18 કથા થી તો સતત ચાલુ જ છે. આ લોકોને મારે રજા આપવી પડે. અમુકને શિવમ યાદ કરતા હોય, અમુકને જૈમિની યાદ કરતા હોય, એના બાળકો એ દીકરાઓ અને દીકરીઓ યાદ કરતા, મેં કીધું હું તો ભાઈ એમ નમ છું, મારે કઈ છે એ નહીં, તમે જઈ આવો. ઘેરેથી ઘરવાળાના ફોન આવે એ પેલા, એટલે કહેવાનો મતલબ છે કે આ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ક્વચિત હલવાટો નિર્ધન, કોઈક જ તાલ વાળો ગરીબ હોય, બાકી પૈસા વાળો જ હોય. તાલ એને જ પડે જે બહુ વિચારે. પુરુષોને તાલ પડી જશે કારણ કે એ સૂર્ય પ્રધાન છે, બહુ વિચાર રાખે. અને બહેનોને તાલ ન પડે એનું કારણ શું? બહેનો કે ભગવાન બધું સારું કરશે, સુઈ જાઓ. એ ચંદ્ર પ્રધાન હોય એટલે તાલ ન પડે. એટલે જે બહુ વિચાર કરી ક્યારેક કર્મ પણ કરે, કર્મ કરે તો પૈસા વાળો ખાય. ક્વચિત દંતા લકો મૂર્ખ, જેના બે દાંત આગળ હોય કોઈક જ મૂર્ખ હોય, બાકી ચતુરમાં ચતુર હોય. જેના બે દાંત આગળ હોય એની જેમ છે, પચિત કાણો ભવે સાધુ, કોઈક જ કાણો, આ સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે, માથે ઓઢીનો લેતા કોઈ, કોઈક જ કાણો માણસ હોય, સજ્જન હોય, બાકી મોટા રોલ મારવા વાળો હોય એ એકાંકે કાણો જ હોય. એટલે આમાંથી કહેવત પડી બાંડો ભત્રી લખણો, કોઈક જ કાણો સજ્જન હોય, એટલે આ તો સામુદ્રિક શાસન ક્યાંક અપવાદ રૂપમાં નીકળી શકે. ક્વચિત પંગુ સત્યવાદી, કોઈક જ લંગડો માણસ સત્યવાદી હોય, બાકી ગપ્પા મારવા વાળો લંગડો માણસ ગપ્પા મારવા વાળો જ હોય. આ બધા લક્ષણો છે કે કેવા કેવા, જેના હાથ ટૂંકા હોય ચોરી કરવા વાળો હોય, જેલમાં જાજો કે ચોર કેટલા જોવું તો હાથ ટૂંકા જશે. જેના હાથ લાંબા હોય ગોઠણ સુધી પહોંચતા હોય, સમજવાનું અર્જુન નાથના હાથ ગોઠણ સુધી પહોંચે, સમજવાનું આ મહાપુરુષની નિશાની છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજના હાથ ગોઠણ થી લાંબા હતા, એમાં ખેંચવાનું હોય ઓટોમેટિક હાથ લાંબા હોય, અમુક કે ખેંચીએ લાંબા થઈ જાય, ખેંચવાથી ન થાય. અને ભગવતીઓના હાથ પણ જોજો એ લાંબા હશે. એમ માણસના શરીરના અંગો ઉપરથી ખ્યાલ આવી જાય, માણસ આકૃતિ ગુણાન કથ્યતે, આકૃતિ ગુણોને કહી દે છે કે આની અંદર કેવું છે. આમ જોતા જ એવું લાગે કે વાસ્તવિકમાં આમાં કંઈક છે. અને હાથમાં જોઈને કહ્યું કે આનો પતિ જે થશે એ અમંગળ હશે, જેનો વેશ સારો નહીં હોય, જેના કોઈ માતા પિતા ન હોય, એનું કુળ નહીં હોય, આવા વર્ણન કર્યું. ને મેના રોવા માંડ્યા કે મારી દીકરીને આવો પતિ મળશે, કહ્યું કે આવા બધાય ગુણ એકમાં જ મળે મહાદેવમાં, અને એ શિવ સાથે લગ્ન કરાવી દઉં. કહ્યું કે શિવ સાથે લગ્ન કરાવું પણ હું આવી દીકરીને પરણાવીશ નહીં. ઘણી બધી વાત કરી, પણ એ સમયે પાર્વતીને બધું યાદ આવી ગયું કે આપણે કંઈ કરાય નહીં, આપણે મહાદેવને મેળવવા માટે, કારણ કે તારકાસુરનું યાદ હતું, બધા દેવતાઓએ પ્રાર્થના કરી, હું એના માટે અવતરિત થયું છે. ભગવતી 1000 વર્ષ સુધી ભગવતીએ તપ કર્યું, ખાલી ફળ ખાઈને, 100 વર્ષ શાકભાજી ખાઈને વ્રત કર્યું, 3000 વર્ષ સુધી માતાજીએ પાંદડા ખાઈને, 100 વર્ષ સુધી પાંદડા ખાઈને વ્રત કર્યું, ને પછી 100 વર્ષ પછી 3000 વર્ષ પાંદડા પણ છોડી દીધા, પર્ણ પણ ન ખાધા, એટલે માતાજી નામ પડ્યું અપર્ણા, જેને પાન પણ ન ખાધા. અને પછી લગ્નની વાત માટે તપ કરતા હતા ત્યારે ઉપરથી આકાશવાણી થઈ કે દેવી હવે બસ કરો, ઉમા ઉમા ઉમા, આટલું બધું તપ કર્યું કે શરીર ક્ષીણ થઈ ગયું, હવે એટલું તપ ન કરો, ઉષ્ણતા માં એટલી બધી ગરમી ન પકડો, ગરમીથી તપ થી ગરમી થાય, ઉષ્ણતા માં હવે તપ રહેવા દો, ઉમા નામ પડી ગયું. અને એ સમયે આકાશવાણી થઈ કે તમારી પાસે સપ્તર્ષિ ઋષિ આવે ને, તે તમારે સમજવાનું કે સપ્તર્ષિ આવી ગયા એટલે મારે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું, ને શિવજી એના માટે હા પાડશે. અહીંયા શિવજી પાસે રામજી ગયા છે, રામજીએ સમજાવ્યા, નારાયણ કહે કે માની જાઓ હવે, અને તમારે કરવા જ પડશે. એ વિચાર માથા ઉપર ધારણ કરી જે સતીના વિયોગમાં હતા એને લગ્ન કરવાની હા પાડી, લગ્ન કરવાની હા તો પાડી. ને બધાએ નારદજીને, નારદજીએ જે હાથ જોઈને કહ્યું તું ને તપ કરવા બેઠેલા પાર્વતી પાસે સપ્તર્ષિઓ આવ્યા. સપ્તર્ષિ કે આપણે આશીર્વાદ આપીએ પહેલા પરીક્ષા લઈ લઈએ, એ સાથે 7 સપ્તર્ષિઓ પરીક્ષા લીધી છે. અને પરીક્ષા લઈને એને કહ્યું છે કે લગ્ન મહાદેવ સાથે ન કરાય. મહાદેવ છે એ તો અવગુણ ભવન છે, એ તો અવગુણોનું મકાન છે, અવગુણોનો ભંડાર છે. અને વિષ્ણુ છે એ સકલ ગુણની ખાણ છે, સકળ ગુણનું ધામ છે. એટલે તમે મહાદેવ સાથે નહીં, તમે કમલેશ સાથે, તમે નારાયણ સાથે, તમે વિષ્ણુ સાથે વિવાહ કરો.
પણ જેને તો તપ લીધું હતું કે પ્રાપ્ત થાય તો મને મહાદેવ જ પ્રાપ્ત થાય, એટલે ભગવતી લેસના ટેસ ન થયા. અને રામચરિત માનસમાં તુલસીદાસજીએ આ પ્રસંગ ખૂબ સારો ટાંક્યો છે અને બધાએ આવીને પ્રાર્થના કરી છે કે હવે બધું છોડી દો છોડી દો, પણ ભગવતીએ મહાદેવને અંતિમ સમય સુધી છોડ્યા નહીં અને છેલ્લે હા પાડી. મહાદેવજી સાથે લગ્ન કરવા માટે સ્પષ્ટ ભાષામાં કહ્યું કે મારા મનની અંદર જે રમણ કરે છે એ જ મારો પતિ હોઈ શકે, બીજો કોઈ ન હોઈ શકે. અને એ મહાદેવ સાથે લગ્ન કરવા માટે મહાદેવજી તૈયાર થયા અને અહીંયા પાર્વતીજી તૈયાર થયા. લગ્નની વાત પણ છે કે લગ્નમાં જાનૈયાઓ બધા તૈયાર થયા, પણ જાનૈયા તૈયાર થયા પણ આને તૈયાર કરવા વાળું કોણ? કોઈ નહીં. બધા કે હવે જાનૈયાને તૈયાર કેમ કરાય વરરાજાને? કોઈને ખબર નહીં, પાવડર લગાડવો પડે. કોઈ કે મને ખબર છે અહીં કઈ પાવડર હતો નહીં, ભસ્મ લગાડી. કોઈ કહ્યું કે ભાઈ સારા કપડા પહેરવા પડે, સારા કપડા એટલે ચામડાના કપડા પહેરાવ્યા. કોઈ કીધું મેં વરરાજામાં ભાઈ પટ્ટો જોયો, વરરાજો પટ્ટો પહેરીને જાય. પટ્ટો તો હતો નહીં, નાક પાસ બાંધ્યો છે. અને એ કહ્યું કે ભાઈ ઉપર છે ને પાઘડી કેવો સાફો હોય એની જગ્યાએ જટા વીટી, જટા ઉપર સર્પ વીટો. બધા કહે કે ભાઈ હવે વરરાજો હોય તો જાન માટે કઈક જોઈએ, પણ કઈ હતું નહીં, બોલેરો બોલેરો નહીં હોય કે જીપસી નહીં હોય. કહ્યું કે ચાલો નહીં ભાઈ આપણે નંદી લઈ લઈએ. ભગવાન ઘોડા ઉપર નહીં નંદી ઉપર ગયા છે. ઘોડો કામનું પ્રતીક છે અને મહાદેવ લગ્ન કામ માટે નહીં ધર્મ બચાવવા માટે કરે છે, એટલે ધર્મ ઉપર સવારી કરી છે. નંદી એટલે ધર્મ ઉપર સવારી કરી, હું ધર્મ માટે લગ્ન કરું. જે માણસ પરણવા જાય ત્યારે વિચાર મનમાં રાખે કે સૃષ્ટિનો કર્મ સૃષ્ટિનો ક્રમ આગળ વધે એટલે ધર્મ માટે હું લગ્ન કરું. જો કામ માટે લગ્ન કરે તો એને ત્યાંથી કાર્તિક અને ગણેશ ઉત્પન્ન ન થાય. તમારો વિવાહ સંસ્કાર કામને અંતર્ગત નહીં ધર્મને અંતર્ગત હોવો જોઈએ. તમારો ગર્ભાધાન સંસ્કાર વાસનાથી નહીં ઉપાસનાથી હોવો જોઈએ, એટલે બાળકો ઉત્પન્ન સુંદર થાય. અને અહીંયા ભગવાન આગળ ન બેઠા પાછળ બેઠા. જાનૈયાઓમાં ભૂત પ્રેત જ હતા, બહુ લાંબી કથા છે, તમને શોર્ટકટમાં લઈ જાઓ. ભગવાન પાછળ બેઠા, પાછળ એવા માટે બેઠા હતા કે લગ્ન કરવા જાય ત્યારે આગળ ન જોવાય, પરિવાર પાછળ હોય તેમ પરિવાર સામે જોવાય. લગ્ન થઈ ગયા પછી મોટા ભાગના લોકો કાકા બાપાના ભાઈઓને છોડી દે અને સીધા સસરા પાસે પપ્પા પપ્પા કેમ છો કહેવા માંડે. કહેવા માંગે કે લગ્ન થઈ જાય પછી તમારા પરિવાર તરફ તમારું ધ્યાન રહેવું જોઈએ. મોટા ભાગના લગ્ન કરીને બધા પત્નીના પત્ની ઘેલા થઈ જાય, પત્નીના પૂજારી થઈ જાય, સસરાના પૂજારી થઈ જાય. એટલે તમારી લગ્ન કરવા જાવ પણ મારી દ્રષ્ટિ મારા પરિવાર ઉપર છે, મારા ભૂત પ્રેત ઉપર છે. મહાદેવજીના લગ્ન સમયે સ્વાગત થયું મહાદેવજીનું, મહાદેવજીનું સ્વાગત થયું ને મહાદેવજીના સ્વાગતમાં આરતી ઉતારવા માટે આવ્યા. એ દીવો પડી ગયો, ગંગાની લોટી પડી ગઈ. જેના મસ્તક ઉપર ચંદ્રમા હોય ત્યાં પ્રકાશની શું જરૂરિયાત પડે? દીવો પડી ગયો નીચે, પાણીનો લોટો પડી ગયો ગંગાજળ, કે જેના મસ્તકમાં ગંગાજી નીકળ્યા છે એને શું ગંગાજીથી પૂજા કરું? કોઈ વાતે માને નહીં. મેં હવે લગ્ન કરીશ ને છેલ્લે લગ્ન થયા પણ જાન જેવી આવી હતી ને બ્રહ્માજી આવ્યો, બધાને કે વરરાજો આ લાગે, વિષ્ણુ ભગવાન બધાને કે વરરાજો આ લાગે. બધા કે નહીં અમે તો જાનૈયા છીએ. બધા વિચારો માંડ્યા કે તો વરરાજો કેવો હશે? ક્યાં તો વરરાજો નંદી ઉપર આવ્યો હરફબરફ પહેરીને વીછી કાનમાં રાખીને. છેલ્લે મહાદેવજીના લગ્ન પણ થયા, પણ લગ્ન થયા જ્યારે વિદાય થતી હતી ને એ વાત બહુ જબરદસ્ત છે. અને દેવી ભાગવતમાં આ વાતને સ્પષ્ટતા સાથે ટાંકી છે. મેનાએ એક બ્રાહ્મણની પત્નીને બોલાવ્યા છે. પત્નીને બોલાવીને કહ્યું કે અત્યારે ઉપદેશ આપી દો. અને એ ઉપદેશ આપવા માટે બ્રાહ્મણની પત્નીએ પાતિવ્રત્ય ધર્મ કોને કહેવાય એનો અદ્ભુત ઉપદેશ આપ્યો છે. આનું વર્ણન એટલું બધું વિસ્તૃત છે પણ હું નહીં કરી શકું. 12:5 છે એટલે કથાને વિરામ. પણ માં ભગવતી પીછળનું સ્મરણ કરતા આજે ઝાંખી પણ માં પીછળની જ બનાવી છે, એટલે માં પીછળને યાદ કરતા પીછળમાંની છેલ્લી વાત કહેતો જાઉં. લગભગ એવું માનવામાં આવે કે આ ધરા ઉપર માં પીછળ 60 વર્ષ સુધી રહ્યા. 60 વર્ષ સુધી આ પીછળમાં ધરા ઉપર રહ્યા અને પીછળમાં ધરા ઉપર તો રહ્યા પણ આ જ માએ જ્યારે અંતિમ સમયે એના ચારણોને એકત્રિત કરીને પીછળમાં અંતે કહ્યું કે હવે આખું જગત જાણી ગયું છે મારા પરચા બોલ. 9 ગણથી લઈને બધાએ પરચા જાણ્યા હતા. હવે મારા પરચાને બધા જાણી ગયું, મને ઓળખી ગયા બધા. અને જ્યારે ઓળખી જાય ત્યારે જગત શ્વાસ લેવા ન દેયો. તમને એક પણ વસ્તુની તમને નિપુણતા આવી જાય જગત તમારી પાછળ પડી જાય. અને કહ્યું કે હવે જીવતા જીવતા મારે પૂજાવું નથી, મારે હવે આખું જગત મને જાણી ગયું છે, મારે સમાધિ લેવી છે, મારે અંતર ધ્યાન થવું છે. અને આપણી વચ્ચે માં ભગવતી
પીછળ પધાર્યા છે એટલે હરિ કીર્તન સાથે ભગવતી ના નામ સ્મરણ સાથે કથા ને વિરામ. નારાયણી પીઠળ નારાયણી.